ઓલા મંગા ની માપા હતી સાઈસ લેવો દૂધી દોહી પા હતી બે મિયાણી છે ને હા તે સાઈસ ની દોણી ભરી આવો તે મારે જિંદગી આખી રહોડા ના જ કામ કર્યા રાખવાના બીજું કામ આવડતું નથી હે કેમ નથી આવડતું હવે પંપ થી પાણી વારવા ગયા તા ક્યારે આખા સલકાઈ ને વયા ગયા તે કાલ હાંજે તને પાણી આરું નતું ધોઈ દીધું મેં તને તમે એમાં જ આલો એમ છો બાકી મને તો એમ હતું કે મિનિસ્ટર બની જાય પણ તમે ઈ લાયક ના નથી વો સારું હાલ બટેટો નું શાક કર નાખું કા હું તમે શું કહો છો એક કરશી એક સાઈઝ લઉં તો આવશે ને થોડીક જાજી લઈ લેજો કાલ કટિંગ કરશું કટિંગ માં ડુંગળી નાખજે થોડીક હો હા હજી હવાદ બહુ લેવો પડે છે કા કઢી માં નહીં ભૂલાઈ ગયો કઈ આ બટેટા માં ના 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 વાયડો કોઠો છે બટેટા ની ડુંગળી બધી ભેગું ન કરાય તમારે તારો વાયડો કોઠો એમાં મારે લુખા બટેટા ખાવાના એ મારો નહીં તમારો ભાભી આખી જિંદગી રહોડા માં આટા મારન પાછો મને કહે છે કે તે રહોડા ના કામ કરાવ્યા હારું છે આ પાપો હજી થોડોક મારે હાકા માં છે નકર આ તો મારી કયો ગામ માં કોક ના છોકરા ની સઠી માં જાય એવો છે હે રામ 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 ડોટ કરશો સાસ દીધી એમાં તો કેટલી બોલી ને સાસ દેશે તો અમે ઢોર ને પાવી દેવાની હોય એમાં કઈ નવાઈ નથી કરતી કઈ વાંધો નહી એ ગોરસ લ્યો કોઈ ગોરસ લ્યો હું રે ડોહોરે આવ્યો મીઠડા ગોરસ લાવ્યો જીરે કોઈ ગોરસ લ્યો એ જીરે કોઈ ગોરસ લ્યો એ ગોરસ લ્યો એ જય શ્રી કૃષ્ણ વિજુમાં એ લે આવ આવ ગોગી આવ ગગા આવ હારું છે ને મારી હા વો હારું ને ને હું ને બધું આયલા કરે કેમ એમ હારું નરહુન બધું આયલા કરે કઈ વાંધો છે અને આવું મારે તો હવે થાકી જાય ને ઠીક હારું લ્યો એથી બેહો ઓરે કે હે કે ગામ ની વહુ છે ને ખાટલે સડીને બેઈ ગઈ મારે બટા એમ કઈ ન હોય તબિયત પાણી હારા છે ને તે હું રાંધો છે એમ ને હા જો ને અમારે તો હું તો ઉટી બે તાવડી માં તારું કાથરોટ માં મારું એક બટેટું બે બાજરા ના બધા બાપા કેમણા ગયા છે દેખાતા નથી ઈ સાઈસ લેવા ગયા છે એવું છે કે અમે તમને આમંત્રણ દેવા આવ્યા છી લે કા એ પરમદી પરેવા માં તૈયાર થઈ જજો કાઈ છે લે મારો ભાઈ ઝીણકો નહીં માગનો હા એની હગાઈ કરવા જાય છે લે વરી કોના કરમ ફોઈટા કોના કરમ ફોઈટા અરે આખા ગામ માં જે અમારા ઘર માં વહુ બની ને આવશે ને એને તો ભાગ્ય ખુલી જાય આખા ગામ માં અમારા ખોયડા જેવું કોઈ નું ખોયડું નથી ખોટા બોલી ના પેટ નું હવે મારે તમારા બા ને હવે ગામ માં રહીને પાછા મારા થી મોટા હે ને જાજી હું કેવું મોટી સાવ આ ગામ માં જાજી દિવારી ઉડીઠી એટલે જ ખબર છે ને હાથ પેટી માં કોઈ હાસુ બોયલા નથી તારા બાપ ને આના બાપે કીધું તો હક પણ વેરાઈએ તો સાલી તોડા દાગીનો સડાવશું હું સડાવીને તૂટી ગયા તમે બાપા ઉમરે આખા ગામ ની પંચાયત મેલો ને આખી જિંદગી ઈસ કર્યો હોય જાતિ જિંદગી હે ને રોટલા ખાવા માં ધ્યાન દો હું હું કહું છું મારી હા આ કુકર લીધું લાગે નહીં હા મારી હોવે મૈકલું કે બા અમે તમે આમાં રાંધજો ઓલા ઠોસરા ઉટકી ઉટકી ઘહાય જાતા તા હાથ કે ત્યાં વળી શું લઈ લીધું લાગે નહીં હા છોકરા ને હવે મૈકલો કે બા હવે ખોટો ધુમાડો આંખો માં જાય સુલો તો ઠીક ગેસ નો બાટલો હોતા હે ઈ તો જો તું તમને આ કુકર માં રાંધતા આવડી ગયું તે હું કે હું ભૂત ના પેટ ની છું ગામડા ની ગોબી નથી બધું આવડે અને હું શેર માં પાંચ થી રોકાવા ગયો તો રહોડું હું હંભાર લઉં ડોહી ને આ ઉમરે ગૃહિણી જાયગી લાગે છે આ ઉમરે કુકર ને ગેસ લે આ મારા દાદા શું લઈને આવ્યા દાદા બટા છાઈસ લઈને આવ્યો છું ઉતરાઈને તે માર દાદા ને સાઈસ લેવા મોકલ્યા હતા તમે ના ના મારે તો એને રેલગાડી આકવાય મોકલવો છે ને બલુંગ આકવાય મોકલવો છે પણ અહીંયા સિવાય કે હાલે એમ નથી હવે ઉતરાઈને ડાઈ નો થાતો લો દાદા ઉતરાવ લો બેઠો નામો આ બસ જો જે ઢોરાઈ નો જાય આખું ભર્યું દાદા હો હા
દૂધ ખાતા હોય તો આટલી સાઈ પીવો એના કરતા આ તાટિયા જલાઈ જાહે એ તેની તું પકડવાનો આવતી દોઢી ની થામા કામ કરવા આવી તી થઈ ગયું હોય તો નિહરાવે આલો હારો હાલો કાઈ વાતો ને ને પમદાળી વેલા પોગી દીજો એ આયા હા નહી નહી તારા હમ બોલાવાની રાહ ન જોતા હા પપ પપ સસે પ્રંદી એના ઘરે એ મગનો નહી આનાથી ઝીણકો એની હગાઈ કરવા જાય છે કોકની છોકરીને ભરવીમ લાગે છે તો એ મગનાને તો વાય આવે છે એટલે તો મેં કીધું ને કે કોકના કરમ ફૂટા કોકની છોડીને ભરવી લાગે છે કેમ કે હાથ પેઢીમાં કોઈ હાસુ નથી બોલ્યું આ ફેરે થોડી શોખ વાટ કરી આવશે આસી વાત છે કોઈ ઉપર દગો ન કરાય જો મારી માએ તારા ઉપર દગો કર્યો તે હેરાન થાવ છે ને હું હા તમારી માએ જરા ખોટું બોલી હતી કે છોકરો 22 વર્ષનો છે હતો 38 વર્ષનો સાચી વાત છે એટલો બધો તો ફેર નતો ફેર તો હતો આ તો મારું મન સમજે છે કે કોનામાં કેટલો ફેર હતો પણ ગઈ વાતના ગાણા ગાઈને શું ફાયદો છે તો હું શું કહું છું ખાટલા ઉપર ઉભો થવાય ગયો રામ રામ તો કે રીંગણા ભગવાન આભા ભાઈ રે ભાવ નીકળશે કે નહીં નીકળી જાય છે હાલ તને ડબો ઉતારી દઉં પપ 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 ટેબલ ગાલવું પડશે ને તમને કહું છું ઉભા થાવ તો હા એ છે ને હોય આમાં ખીચડી મૂકું છું અને હું પછી પાણી ભરી આવું પાદર જોઈને પપ 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 ધીમે તાપે ભલે થાય 3 વાગે ને એટલે ઉતારી લો દો હું હા 3 વાગે ત્યારે ઉતારી લે હા હા મોડો ન કરતા 3 વાગે એટલે તરત ઉતારી સૂલો ઠારી મૂક દો હા ભલે 3 વાગે એટલે ઉતારી લઉં હા હા હોય હજી તો દોઢ વાગ્યો છે 3 વાગતા તો વાર લાગશે માથે ઉભું રહેવું પડે કેમ કે વધારે ટાઈમ થઈ જાય તો અમારી ખીચડી બરી જાય હોય કા રાજુભાઈ કેમ છે હારું ને ઠીક છે ઓ ભાભી તમે કેમ છે આપણે હારું મજામાં જો મજામાં ને તો હારું મારો ભાઈ શું કરે છે આખી જિંદગી હાલે રાખે હવે ઈ તો હવે પલારે પડ્યા હું કરવાનું ભાઈ આ વીજળી કાને દેખાતી કેમ ગઈ એ પાદરે પાણી ભરવા ગઈ છે પાછો પાદર સેટુ બહુ ને હા તે વાર લાગે તમે તો આપણે અમાર કે ડોકુ કાઢવા ન થાવતા હે માર ઘરે તો આવતા જ નથી આ ડોકુ કાઢવા તમાર ભાઈ કાલ યાદ કરતા હતા એમાં તારે હાઉ હામુ કેરેક કેરેક મારાથી જોવાઈ જાય છે તને ખોટું લાગે છે એમ કે છે કે તારે મારા હામુ નહીં જોવાનું તો એનો તો સ્વભાવ એવો થઈ ગયો છે ન્યા તમે હામુ એની હામે ન જોવું ન્યા એમાં હું થઈ જાય ન્યા ડોઈ હામે હું જોવાનું હોય ના ના કઈ મે ભાઈ માણા નથી જોયા આ તારી દેરાણી રે તારી હાઉ કરતા રૂપારી છે નથી પણ મેં ક્યાં કઈ કીધું હું કઈ બોલી કઈ બોલી હું પણ તમારે ઘરે આવવું જોઈએ તમારા ભાઈ બિચારા કેટલા યાદ કરે છે તમને ડોઈ હામે ન જોવાનું હોય ન્યા ભાઈ ડોઈ તો આદત છે ન્યા એ બધી પણ તારી હાઉ ના લખણ બહુ ખરાબ હશે લે હવે આ ઉંમરે એને એવું વિચારવું ન જોઈએ મારા પેટમાં પાપ જરાય હોય નહીં પણ હવે કઈ આપણે આ ઉંમરે કઈ એ બધું જોવાનું એને કહેવાય કયો
હમણાં એક દી તારી હાવે ઘાઘરો નો લીધો તો મારાથી એમ અડાઈ ગયો કે ઘાઘરો કેટલા નો લીધો તો મને અડબત મારી લીધી. પણ તમારે ક્યાં આયા એનો ઘાઘરો અડવાની જરૂર હતી ઈ કયો? કાઈ નઈ, હું તો ઘાઘરા નું લુકડું જોતો તો એમાં તો મને ભૂંડો લગાડ્યો નાખી શેરીમાં મારો ફટેતો કર્યો. મેં તમને 10 વખત કીધું છે કે મારી ડોહી પાસે જવું નહીં, એની હારે બોલવું નહીં, એની હારે વાત ન કરું. તમને એને મોઢા બોલાવ્યા સિવાય તમને હક ન થાતું, હું કરું હવે આનું મારે દમ? સાચી વાત છે, જીવ ગમે એમ તો અભાગી હર્યો ને મારો. પણ ન બોલાવાય એવાને. બીજી તે ખારી વાત કર, તારે હાઉ નું નામ લઉં છો તો મારે બીપી વધી જાય છે. હું કામ ગયો છો? તમે નામ લીધું, મેં ક્યાં લીધું? તમને ગાળતું નથી એનું નામ લીધા વગર. તમને ભાગ દઈ દીધો છે તમારો, એટલું બધું કઈ બોલવાની જરૂર નથી. તપાસ કરતા રેજો. મેં તો 2-3 ઠકાણે વાત કરી છે. નોકરી સારી છે, બધું સારું છે. એટલે ઘરમાં તું એક જ માણસ? હું એક જ, બીજું કઈ ક્યાંય કોઈ નડે એવું છે નહીં. અને તાર ભાઈ છે ઈ તો આખો દી વાડીએ હોય, હું વાડીએ જ વહી જાઉં છું, હું ક્યાં ઘરે રહું છું ને. સાચી વાત છે, થઈ જાય તો સુખી થઈ જાય. હા એમ, બાઈ માણસ સુખી થાય. હા તો છોકરો ડાયો છે એટલે આપણે કઈ માથાકૂટ નથી એમ, એટલે ગોતવાનું એવું ટાટું માણા. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ, અને તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા, આપને જો અમારો કોમેડી કોન્સેપ્ટ ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.
હતી.